નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે. સમગ્ર ભારતની અંદર આપણે એવી વાત કરી શકીએ છીએ કે પુરુષ પ્રધાન સમાજ જોવા મળી રહ્યો છે, પરંતુ આ પુરુષ પ્રધાન સમાજની અંદર મહિલાઓ એટલે કે સ્ત્રીઓ કેટલી સુરક્ષિત છે, જો તેની વાત આપણે કરીએ તો એક બાજુ આપણને ઘણા બધા કાયદા પણ જોવા મળી રહી છે અને સાથે 21મી સદીમાં ઘણી બધી સ્વતંત્રતા પણ મહિલાઓને મળી રહી છે. પણ સવાલ એ થઈ રહ્યા છે કે નાનકડી કોઈ કંપનીની અંદર, કોઈ ઉદ્યોગની અંદર, કોઈ સંસ્થાની અંદર કામ કરતી કોઈ યુવતી હોય કે પછી હાઈ પ્રોફાઇલ લેવલ પર કામ કરતી કોઈ પણ યુવતી હોય, આ યુવતીઓ સાથે કયા પ્રકારનો વ્યવહાર પુરુષ પ્રધાન સમાજ દ્વારા થાય છે તેને લઈને ચર્ચા એટલા માટે કરી રહ્યા છે. કારણ કે તાજો દાખલો આપણને જોવા મળી રહ્યો છે કે બોલીવુડમાં ઋતિક રોશન અને કંગના રાણાવતનો જે કિસ્સો જોવા મળી રહ્યો છે તેને લઈને ઘણી બધી ચર્ચા ચાલી રહી છે. આ હાઈ પ્રોફાઇલ કેસને લઈને આપણે સરખામણી કરવાનો પ્રયત્ન કરીશું કે કોઈ નાનકડા લેવલ પર બી કોઈ જો યુવતીઓ સ્વતંત્રથી કામ કરવા માંગતી હોય અને કરતી હોય તેવા સમયે પુરુષ પ્રધાનનું દ્રષ્ટિકોણ એમને માટે શું હોય છે, શું એમને યેનકેન પ્રકારે અથવા તો ઇન્ટેન્સફુલી યુવતીઓ પર કે મહિલાઓ પર આર્થિક શારીરિક શોષણના પ્રયત્ન કરવામાં આવતા હોય છે કે કેમ, અને ત્યારબાદ એ મહિલાઓ કેટલી બહાર આવતી હોય છે અને મહિલાઓ કેટલી હિંમત દાખવતી હોય છે, અને જો બહાર આવે છે તો આ કિસ્સા ચર્ચાતા હોય ત્યારે એનાથી મેસેજ શું જાય છે, અને જોવા એ પણ મળી રહ્યું છે કે શું આવા પ્રકારની પ્રવૃત્તિ અથવા તો આવા હાઈ પ્રોફાઇલ કિસ્સા આપણને ઘણા જોવા મળ્યા છે કે જેમાં ઘણી યુવતીઓ આત્મહત્યા પણ કરી ચૂકી છે. તો ઘણી જગ્યાએ આપણને એ પણ જોવા મળે છે કે આવી યુવતીઓની હિંમત પણ જોવા મળતી હોય કે જેઓ કાયદાનો સહારો લેતા હોય છે, અને ત્યારબાદ આપણને વાસ્તવિકતા ખબર પડતી હોય છે કે સાચું કોણ છે, ખોટું કોણ છે, સાચી માહિતી શું છે અને ખોટી માહિતી શું છે. આ પ્રકારના કિસ્સાને લઈને ચર્ચા કરી રહ્યા છે કે આવા હાઈ પ્રોફાઇલ કિસ્સાઓ સમાજમાં શું મેસેજ છોડી રહ્યા છે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે રુઝાન ખંભાતા, કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે. આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. સૌથી પહેલા તો રુઝાનજી, આ પહેલી પ્રતિક્રિયા આપની જે કંગના રાણાવત અને ઋતિક રોશનનો જે કિસ્સો જોવા મળી રહ્યો છે અને હાઈ પ્રોફાઇલ અને હજારો કરોડો લોકો છે કે જેમને રોલ મોડલ માની રહ્યા છે, એવા પ્રકારમાં આ લેવલ પર આવા કિસ્સા બનતા હોય એની સાબિતીઓ આપવી પડતી હોય ત્યારે એની મેસેજ સમાજમાં શું જતો હોય છે, છબી શું ઉભી થતી હોય છે? સૌથી પહેલો જે મેસેજ જે જતો હોય છે એ છે કે જે તમે સ્ટાર્ટિંગમાં જ કીધું કે કોઈક બી સ્ટેટ ઓફ ધ સોસાયટી હોય, નાના ગયની હોય કે મોટાની હોય, ઘરની છોકરી લેડી હોય, એ ક્યાંક ને ક્યાંક તો એનું શોષણ થાય છે. અને શોષણ થયા પછી આપણે બહુ સરસ વાત કરીએ છીએ કે ભાઈ કાયદા છે, ચલો એક્ઝિક્યુશન ઇમ્પ્લિમેન્ટેશન નબળું છે પણ થાય છે. હવે જયારે એક્ઝિક્યુશન ઇમ્પ્લિમેન્ટેશન થાય છે તો બી અધર ધેન કાયદા જે રીતે બહેનોને દબાવવામાં આવે છે, આપણે ઋતિક રોશનને જ કેસની વાત કરી લઈએ. આજે ઋતિકભાઈ એક સરસ ફેસબુક પર કંઈક એમનું બધું એમનું ડિફેન્સમાં લેટર લખ્યો છે અને એમની ડિગ્નિટી બતાવવાની કોશિશ કરી છે. ફેર એનફ, ચલો આપણે એને ફેર એનફ કહીએ કે ભાઈ એમનો હક બને છે અને ડિગ્નિફાઈડ વેમાં કહે છે કે એટલે મેં જવાબ નથી આપ્યો. શી ઘણી વાર બે ચીજો, અગર મારી પાસે જવાબ ના હોય તો ઘણી વાર કહું કે ના ભાઈ હું પેલા સામે વાળાને રિસ્પેક્ટ રાખવા જવાબ નથી આપતી, એવું ના કહું કે ભાઈ મને આવડતું નથી, મને ખબર નથી એટલે જવાબ નથી આપતી. એટલે સિમિલરલી આ એની ડિગ્નિટી બતાવવા માંગે છે. પણ જે સત્ય છે, સી એક સૌથી પહેલા તો બે હાથ વગર તાલી ના વાગે, સો લેટ ઓલ એક્સેપ્ટેડ. હું એવું નથી કહેતો કે ભાઈ ઋતિક રોશન જ ફોલ્ટ છે અને કંગના નથી, બંને કે દૂધે નહેલા નથી. પણ અલ્ટિમેટલી એક વાત તો પ્રૂવ છે કે બંને એક રિલેશનશીપમાં હતા, અને અગર જે અગર અગર આપણે લેટરની જ વાત કરીએ, આ બધું ઋતિક રોશન એની ડિગ્નિટી બતાવી, બધું જ બતાવ્યું, એના ફેમિલી પ્રતિ પ્રેમ બતાવ્યો, એના દીકરાઓ પ્રતિ પ્રેમ બતાવ્યો, બધું કર્યું. પણ એ ક્યાં ભૂલી ગયો કે પોતે અને એના 17 વર્ષની એની જે ગર્લફ્રેન્ડ ને પછી એની મેરીડ લાઈફ પછી ડિવોર્સ થયો છે. બંને જણ ચૂપ બેઠા, કારણ કે મુઠ્ઠી બંધ લાખની ખુલે તો ખાખની, એટલે ચૂપ બેઠા છે. આપણને ખબર પડે છે એટલી બુદ્ધિ છે આપણામાં, બરોબર છે. પછી ઋતિક રોશન એવું બતાવે છે કે મારે તો કશું છે નહીં, બધું એની હાથે બધું થયું. સી ધીસ ઇઝ નોટ ફેર. તમે કોઈક બેનને યુઝ કરો છો, ધેન આઈ વુડ લાઈક ટુ યુઝ ધ વર્ડ કે યુઝ કરી છે તમે બેનને, તો એ કંગના, એવું બી નથી કે કંગના દૂધે ના લીધી, પણ યુઝ થઈ જાય કેવી રીતે કહી શકાય, એટલા માટે હું આપને કહું. આપે કીધું બહુ લાંબા સમયના રિલેશનશીપ હોઈ શકે છે. હા, યુઝ એટલે થઈ, આઈ વુડ લાઈક ટુ યુઝ, કારણ કે એના જે મેં કંગના રનાવતનું વાંચ્યું છે ને જે કહે છે ને બિંદાસ કહે છે ને એની જે સ્ટાઇલ છે કહે છે ને એ પ્રૂફ સાથે કહે છે. પ્રૂફ એટલે લોજિકલ પ્રૂફ, આપણે પેપર પ્રૂફ નથી આવ્યા, પણ જે આખું સિક્વન્સ ઓફ ઇવેન્ટ છે એ રીતે કહે છે કે એ વખતે ઋતિકના આ ડિવોર્સ થતા હતા. ઋતિકના જે ભલે આઈ ડોન્ટ નો બટ આઈ મીન આઈ એમ નોટ ધ ઓથોરિટી ટેલ, પણ એ બી સત્ય છે. લોકોને ખબર છે કે જયારે પેલું કાઇશનું શૂટિંગ હતું ત્યારે પેલી બાબરા મોરી કે શું એની જોડે એને કેટલા નાટક કર્યા છે. ધેટ ઇઝ વન ઓફ ધ મેજર રીઝન્સ, ભલે ઇટ ઇઝ નોટ પ્રૂવડ દેટ, પણ વન ઓફ ધ મેજર રીઝન્સ ઓફ હિઝ ડિવોર્સ, વન ઓફ ધ મેજર રીઝન્સ, કારણ કે ઋતિકભાઈ ભટકી ગયા હતા. લેટ ઇઝ એક્સેપ્ટ દેટ. અને ટુ બી ઓનેસ્ટ, આ લાઈન બી એવી છે કે ક્યાંક ક્યાંક ઘણી વાર એવા કિસ્સા પણ જોવા મળતા. રુઝાનજી આમાં બે દ્રષ્ટિકોણ છે કે જે પ્રોજેક્ટ પૂરતા કામ કરતા હોય હીરો
રહ્યો ને પછી મેરિડ હોય અનમેરિડ હોય પછીની વસ્તુ છે, પણ એ પ્રોજેક્ટ પૂરતા કામ કરતા હોય ત્યારે મીડિયા થકી એક છબી એમની સમાજમાં ઉભી થાય છે કે આ લોકો અત્યારે રિલેશનશીપમાં છે. ભૂલી જાઓ એ ઇમ્પોર્ટન્ટ નથી. સી એઝ અ વાઇફ, કોઈ બી વાઇફ પૂછી લેજો, અહીંયા બધા વાઇફો જે જોતા હોય પૂછો, એ લોકોને દિલમાં ખબર હોય એ લોકોનો પતિ ફરી આવ્યો કે ના ફરી આવ્યો એ ખબર પડતી હોય. બિલકુલ, કોઈ બતાવે ને કોઈ બતાવે નહીં, લેટ અસ બી ક્લિયર. કારણ કે હવે આના પછી હું જે ડોમેસ્ટિક વાયલન્સ પેજ 3 બેનોની વાત કરીશ, ત્યાં બી એ લોકોને ખબર પડતી હોય, પણ એ લોકોની ઘણીવાર મજબૂરી હોય. કઈ મજબૂરી હોય? પૈસા તારી મજબૂરી હોય કે ચાલો મારી લાઈફ તો ઇઝીલી ગોવે છે, ભલે થોડો ફરી આવે. અને પછી વાઈફ બી, એટલે તમે વાત કરી છો, મને પતાવા દો એક મિનિટ, તો વાઈફ બી કેમ ફરી આવે? કારણ કે જીમમાં ઘણા કેસીસ આપું તમને કે જીમમાં કેસીસ થાય છે. એટલે પેજ 3 હાઈમાં મિયા બીવી રાજી ક્યાં કરેગા કાજી? હવે તમે મત દો ને, આપણે પેલા હાઈ પ્રોફાઇલ કેસીસ ની ઋતિક ને કંગના ની વાત કરીએ, એટલે ઉમરા, કારણ કે એના પછી બીજા બી કેસીસ લેશું. અલ્ટિમેટલી સફર બેનને થવાનું છે. આપણે કહીએ છીએ લો છે, આ છે, તે છે, ચલો બેને યુઝ કર્યું, પણ અલ્ટિમેટલી તો એની સામે બધા પેલા જે આંગળીએ ઉચકાઈ રહી છે કે ભાઈ તે તું જ ખોટી, તે જે પછી કઈક, આ તો કઈક ફિલ્મી સ્ટોરી કરતા બી કોમ્પ્લેક્સ સ્ટોરી છે કે ભાઈ સાયબર સ્ટોકિંગ થયું, પેલા હેક કર્યું, ક્યાંક છેડા મળી નથી રહ્યા, પેલો કહે છે કે મારી તો પાસપોર્ટમાં સ્ટેમ્પ નથી, ત્યારે પેલી કહે છે કે ભાઈ હેક કર્યું છે, અને પછી એના બધા હેક થયેલા પેલા શું કહેવાય ક્લિપિંગ મીડિયામાં આવી ગયા, કોણ કોનું નામ બદનામ કરે છે. હવે અગર આપણે, હવે બીજી પોઈન્ટ ઓફ વ્યૂ, આપણે ઇન્ડિયાની પોલીસ બહુ સક્ષમ છે, અગર હેક થયું છે તો એ આપણે શોધી શકીએ છીએ, કે એટલે 99% શોધી શકીએ છીએ કે ભાઈ ક્યાંથી હેક થયું છે, હજી કોઈ દિવસ નીકળ્યું નથી બહાર. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે આ બધી જે આજે એમને ભાઈએ સરસ લેટર લખ્યું, તો એ સામે આ કંગના બેનના લોયરે બી કઈ 8 ક્વેશ્ચન મૂકી દે કે ભાઈ તું આનો તો જવાબ, જે લોજિકલ છે. તમે સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, એક લોજિકલ એવી સાચ છે કે ભાઈ પેલી જે તારીખ કહે છે કે આ તારીખે મારે પેરિસમાં એન્ગેજમેન્ટ થયા હતા, ઋતિક કહે છે કે મારા પાસપોર્ટ પર સ્ટેમ્પ નથી, એટલે એ ખબર નહીં એનું શું છે. એ સામે મે બી એની પર સ્ટેમ્પ ના હોય, કેમ કે તું ઇન્ડિયાની બહાર જ નતો, એટલે કઈક દેર કેન બી સમ ડેટ ની લોચો એ જે બી હોય. ને બીજું ઇમ્પોર્ટન્ટ વાત, જે આપણને બધાનું મગજ, કોઈ બી જનરલ માણસનું મગજ ના ચાલે કે ભાઈ તું આટલો સાદી સુદા વાળો હેપી માણસ અને તને પેલી આવા લેટરો લખે તો તું 7 મહિના 8 મહિના સંઘરી રાખે કે ભાઈ તને, તમે તો બુદ્ધિ ચાલે ને કે આવા લેટર ક્યાંથી આવે છે. આપણી જોડે કઈ અજુબતું થાય, એક વાર થાય આપણે ચૂપ બેસી, બે વાર થાય, ત્રણ વાર થાય, આપણે કોઈકને વાત તો કરીએ કે આ સર વાત થઈ રહ્યું છે કે ખબર નથી પડી રહી, કેમ કે તમારી એટલી તો બુદ્ધિ હોવી જોઈએ. એટલે આ બધું છે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, અલ્ટિમેટલી બહેનોને પોતે હેરાન થવાનું હોય છે. આ કંગના જેવી આટલી સ્ટ્રોંગ લેડી, આઈ વુડ હેડ્સ ઓફ ટુ હર, મારે કંગનાને હેડ્સ ઓફ કરવી પડે કે આટલી સ્ટ્રોંગ લેડી છે. અને લેડીઝ એપ્રિશિએટ ધેટ, કે એ કોઈ પેલી જે કે ડાયનેસ્ટી જે આપણે અત્યારે જે ડિબેટ છે ડાયનેસ્ટી વાલી નથી, એ પોતાની મહેનતથી ઉપર આવી છે. ઋતિક રોશનની ડાયનેસ્ટી વાલી નથી, તો ઋતિક રોશન એને મેન્ટલી એટલી ટોર્ચર કરી છે કે ભાઈ એને એના ફિલ્મોનું જે બધું આપણને ખબર છે, ફિલ્મો નથી, બે ચાર લેવડાવી સારી એટલે લઈ લીધી, એની પાસે લેવડાવી દીધી, એ લોકોનું જે આખું કેમ્પ હોય, આ બી એને હેરાન કરી છે. હવે એને, અને અલ્ટિમેટલી સી, આ ચીજ પર મને બહુ નફરત છે કે જયારે ભાઈઓ પાસે કશું ના હોય તો કેરેક્ટર એસેસિનેશન, એટલે છોકરી ખરાબ, એનું કઈ જૂના રિલેશનો ખરાબ. અરે જૂના રિલેશન હતા તને ખબર હતા, પણ એમાં ફાયદો નહીં, અમુક વાર એવું પણ થાય કે તને તારે પહેલાથી ખબર હતા, એક મિત્ર હતા પહેલાથી ખબર છે જૂના રિલેશન, તો તારે શું જવાની જરૂર હતી? જી ચોક્કસ, તો તરવા ગયો નહીં, પણ આપે કીધું શરૂઆતમાં તાળી બે હાથે વાગે છે, તો સવાલ એ થાય છે. ઘણા કિસ્સામાં એવું પણ થાય છે કે હાઈ પ્રોફાઇલ કિસ્સાઓમાં ઘણી મહિલાઓ પણ પોતાનો ફાયદો વિચારતી હોય છે. હવે વાત કરી, જી હવે કંગના તો શું કહેવાય, એ બરાબર એના રિલેશન હતા તૂટ્યા, બુઢા જોડે હતા, જવાન જોડે હતા, આના જોડે, તોલા જોડે, એમાં અત્યારે આપણે નથી પડતા, બરોબર છે. મિયા બીવી રાજી ક્યાં કરે કે કાજી નથી પડું. ઋતિક ના મેમોરી હોય, બાર બેર હતી, ડિવોર્સ થયો હોય, આપણે એમાં નથી પડતા. પણ જયારે બેવ મેચ્યોર માણસો છે, જયારે બંને રિલેશન બનાયા અને પેલા એ કસમે વાદે ચાલુ કરી, જેવું એને કેવું છે તો બટ નેચર છે, રિલેશનમાં કસમે વાદે ચાલતું હોય કે ગણ કે ગણા, આપણને અહીંયા બધી બહેનો ખબર હશે, ઘણી બહેનો અહીંયા ખબર હશે કે હસબન્ડો, કારણ કે આવી સ્ટોરીઓ તમે ઘણી સાંભળી છે, મારી પાસે ઘણા કેસ છે કે હસબન્ડ પેલી જેને કે આઈ એમ નોટ હેપી વિથ માય વાઈફ, મારી વાઈફને છોડવાનો છે, અને પેલીને બી પેલો ગમતો હોય, યા પેલીને સી એઝ અ સી લેડી તો લેડી ને જેન્ટ્સ તો જેન્ટ્સ, બધાનું દિલ હોય, એવું તો નથી કે દિલ ના હોય, લેડી એકદમ ક્રૂર ને બધું જોઈએ કે હા હું જોઈશ ને પછી જેને કરીશ, લેડી બી વી આર ઇનફેક્ટ લેડીઝ આર ઇમોશનલ ફૂલ્સ, એટલે એ તો ફસાવા પેલી ફસકવાની જ છે. અને બીજી વાત કે ઋતિક ને એને એ લોજિકલ સમજાવે કે જો મારા વાઈફ સાથે મારા ડિવોર્સ છે એટલે અત્યારે આપણે ચૂપ બેસીએ, આ બધું એને સમજાયું છે. એટલે એઝ અ લેડી, અ લેડી ઇન લવ, પાછું એવી ક્લિયર કરું, નોટ એઝ અ લેડી, અ લેડી ઇન લવ ઓબ્વિયસલી એનું મગજ બધું બંધ થઈ જાય, પેલો જેનો લવર કહેતો એ જ બધું સમજ કરે, અને પેલો જે નાચાવે આ નાચી છે, અને એમાં ભાઈ ફસી ગઈ છે. કારણ કે હવે પછી શું થયું કે પેલા ને ઇન્ટરેસ્ટ નહીં હોય, જે બી રીઝન હોય, મારે એમાં નથી પડવું, કારણ કે લોજિકલી એના જે લેટર્સ છે એમાં તો લખાયું બી છે કે એ શરમાય છે એક રિલેશન બનાવવા માટે, કારણ કે એ પરણેલો તો ભલે ડિવોર્સ, એના બે છોકરાઓ છે, એનું ખાનદાન નું નામ છે,
રોશન ફેમિલી એટલા માટે આખો બધો આખો મેસ થયો. ઓકે, અને વધારે ચર્ચા એટલા માટે છે કે હાઈ પ્રોફાઇલ કેસ છે, પણ આની છબી મેં આપણે કીધું કે સમાજમાં મેસેજ ઉજાય છે. હાઈ પ્રોફાઇલ ને બહુ 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 ગુસ્સાનો કેસ થઈ ગયો. સવાલ એટલા માટે કહું છું આપણે કે ઋતિક રોશન ને જોઈને ઘણા બધા યુવાનો છે કે જેના ફેન છે, તો કંગના રાણાવત ને પણ બહુ બધા લોકો ફેન માને છે. તો આ હાઈ પ્રોફાઇલ પર આ પ્રકારનું એક લેવલ પર ચર્ચા થતી હોય, સાબિતી આપવાની હોય અને મેરિટલ અફેર્સ ની વાત કરી રહ્યા છે, તો સમાજમાં કેવી અસર પડશે? લોકો બી આ જ વસ્તુ શીખી રહ્યા છે. હા, બિલકુલ સાચી વાત છે. સમાજમાં છોકરાઓ હીરો હિરોઈન કરી શકે તો અમે કેમ ના કરીએ? હા, કે એ શીખી રહ્યા છે કે અમે અમારા જાતે કઈ રીતે નેક્સ્ટ, અમે બી આવું કરીને અમે કઈ રીતે બચાવીએ. જેમ ઘણી વાર આપણે પેલી ક્રાઇમ પેટ્રોલ એવી જોતા નથી, બિલકુલ ચોરે જ જોતો હોય કે લાય આમાં કઈ સ્ટાઇલ છે, તું મારા જાતને બચાવું કે કઈ આ કઈ રીતે કરું, કઈ રીતે ચોરી કરું. આ સેમ આવું ચાલે છે. બધાને રસ કેમ પડે? કારણ કે અભી એટલી હીરો હાઈ પ્રોફાઇલ પરિસ્થિતિ સુધી કેમ પહોંચે છે રુઝાનજી? આમાં એક ખરેખર એક પ્રસિદ્ધિની વાત આવે છે એટલા માટે કે પછી પોતે પોતાનો એકબીજાનો ફાયદો ઉઠાવવાની વાત કરી રહ્યા છે. ના, હવે પ્રસિદ્ધ આમાં સી આમાં સી ઘણી વાર પેલો હીરો નું પિક્ચર રિલીઝ થવાનું હોય એટલે હીરો ઘણા આઈ થિંક સૈફ ને તેવી આદત છે કે જેને પંગો કોઈને થપ્પડ મારી આવે ને હોટલમાં ઝઘડા કરી આવે, બે ત્રણ વાર સૈફે કર્યું છે મને યાદ છે. એટલે આવું બધું લોકો ની આદત છે. પણ આ કેસમાં અત્યારે રિતિક નું તો મને નહીં લાગતું કોઈ પિક્ચર રિલીઝ થવાનું ને કંગના નું રિલીઝ થઈ ગયું ને, આ તો જૂનો કેસ ચાલી રહ્યો છે. એટલે અત્યારે છે કે વોશિંગ ધ ડર્ટી લિનન ઇન પબ્લિક. હવે થયું છે શું કે ધીરે ધીરે આ બધું ફૂટતું જાય છે, એટલે હવે એ લોકોને પોતાના સેલ્ફ ને ડિફેન્ડ તો કરવું પડે. એટલે અને હવે બીજી વાત છે કે કંગના જોડે એમની પેલી બેન છે, હવે બેન ધીરે ધીરે બધું લીક કરે છે. જેમ આપણા પોલિટિક્સ માં તમે જોયું છે ને, આપ એક્ઝેક્ટ પોલિટિકલ આક્ષેપ કંગના માટે પોલિટિક્સ માં શું થાય? સુબ્રમણ્યમ સ્વામી જાગી છે. યસ, આ બોલિવૂડ પોલિટિક્સ છે. જી જી જી, એની બેન જાગી ગઈ છે. પણ આક્ષેપ કંગના રાણાવત પર બી ગંભીર આક્ષેપો થયા છે. કારણ કે હું કહું છું તમને, ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન કરી રહી છે ઋતિક રોશન. હવે આમાં એવું છે, આમાં એવું છે, ફસાવવાનો પ્રયત્ન માં હું નહીં અગ્રી કરું. જી હા, એનો આક્ષેપ કે ભાઈ પેલી પાસપોર્ટ પર નથી, એ મને આઈને મારી પાસે એનો જવાબ નથી. પણ એ સામે પેલા બીજા ઘણા બધા પ્રોસ ને કોન્સ છે, એટલે એવું નથી. બંનેની સ્ટોરીઓમાં લૂપહોલ્સ છે, ગાબડા છે, તો 100% વાત છે. કોઈ ફૂલ પ્રૂફ સ્ટોરીઓ બંને પાસે નથી. બિલકુલ બિલકુલ. પણ કંગના એ ઋતિક ને ફાવે સાહેબ, ઋતિક જેવો 70 વર્ષના લવ મેરેજ ને પ્રેમના સંબંધ હોય એવો માણસ કંગના થી ફસે સાહેબ, એટલી તો બુદ્ધિ તમારામાં હોવી જોઈએ કે ના હોવી જોઈએ સાહેબ? એ તો તમે વિચારો. નહીં નહીં, પ્રેમની કોઈ ઉંમર તો થોડી જોવા મળે છે. આપણે એવા કિસ્સા જોઈએ છે કે બોલિવૂડના મોટા ભાગના કિસ્સામાં જે લગ્ન થાય છે એ નાની ઉંમરની છોકરીઓ અને મોટા ઉંમરના છોકરાઓ સાથે લગ્ન થતા હોય છે. નાની છોકરી ફસે છે, મોટો નથી ફસતો. એ જ અગ્રી કરું છું તમારી જોડે કે સાહેબ, ઋતિક કે કંગના ને નથી ફસાઈ એમ કહેવા માંગુ છું. અરે, કંગના એ ઋતિક ને નથી ફસાયો એમ કહેવા માંગુ છું. બંને મેચ્યોર્ડ એક ડિસિઝન લીધું છે. અને તો આપ શું કહો છો કે કંગના ના જે આક્ષેપ છે ઋતિક રોશન સરળતાથી એને સ્વીકારી લે, ભલે એના વાઈફ છે છતાંય સ્વીકારી લે બધી બાબતો, અને ન બોલે તો એની પર આક્ષેપ થાય છે કે આ બોલતો કેમ? ના ના, મારું બહુ લાઈફ ફરના ક્લિયર હોય છે. જી, અગર કંગનાએ ભૂલ કરી યા ઋતિકે ભૂલ કરી તો ઇટ શુડ બી નાવ, કારણ કે આખું પબ્લિક ડોમેનમાં આવી ગયું છે. બિલકુલ, હું એવું નથી, સી આઈ એમ સીરિયસ, આઈ એમ અ ફેમિનિસ્ટ, ના નહીં પાડું. પણ ઘણી વાર મારી પાસે બી, થેન્ક યુ તમે મને પૂછ્યું, મારી પાસે બી એવા એક બે કેસીસ પડ્યા હતા જ્યાં છોકરીએ ટ્રેપ કરીને સામે વાળાને ફસાયો. ઓકે, મારી જોડે રડતી રડતી આવી, આ પ્રૂફ છે, પ્રૂફ બી હતા એની પાસે. જી જી, કારણ કે ટ્રેપ કર્યું એટલે પ્રૂફ બી ભેગા કરતા હતા આવડે જ માણસને, લોજિકલ પ્રૂફ પાછા. પણ પાછળથી ખબર પડી, કારણ કે એ પ્રૂફ સામે કાઉન્ટર પ્રૂફ બી આવે, સીસીટીવી ફૂટેજ રસ્તા પર, એટલે છોકરી છુપાવી ના શકે. એટલે એ જયારે ઇન્વેસ્ટિગેશન થયું અને ફૂટેજ આવ્યા અને બધું ખબર પડી, ત્યારે ખબર પડી કે આ ટ્રેપ છે. અગર ટ્રેપ છે તો 100% છોકરીનો વા, કારણ કે ટ્રેપ નો મતલબ જ એનો મેલાઇન ઇન્ટરેસ્ટ હતો પહેલાથી, રિલેશન ખાલી પૈસા એઠવા રાખ્યા હતા. લેટ અસ બી ક્લિયર. વેલ, ઇન ધીસ કેસ, ધ કેસ ઓફ કંગના એન્ડ ઋતિક, આઈ ડોન્ટ એટલે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ નથી ઋતિક બી કહેતો કે આ ટ્રેપ છે. ઇટ ઇઝ નોટ અ ટ્રેપ. આ થઈ ચુક્યું છે. અને એકચ્યુઅલી કંગના તો વચ્ચે એનો એક ઇન્ટરવ્યુ મેં વાંચ્યો, સાંભળ્યો હતો, તો કીધું હતું કે ભાઈ મારે તો ફરગીવ એન્ડ ફરગેટ કરવું છે, કારણ કે આજની તારીખમાં એ લેવલની હિરોઈન થઈ ગઈ છે કે આઈ ડોન્ટ થિંક સો કે મની કેન બી મોટિવેટ. એના પ્રોફેશનલ માટે વિચારશે. પણ રુઝાનજી, એક સવાલ એ થયો કે આપણે હાઈ પ્રોફાઇલ કેસમાં કંગના રાણાવત અને ઋતિક રોશન ની વાત કરતા પહેલા ઘણા કિસ્સામાં એવું પણ જોવા મળે છે કે જેમાં બહાર નથી આવતી યુવતીઓ અથવા તો એ ફાઇટ નથી આવી શકતી, આખર એક પગલું ભરે આત્મહત્યા. ઝિયા ખાન આપણે વાત કરી લઈએ, આનંદી જે કહેવાય પ્રત્યુષા બેનર્જી એની વાત કરીએ, અને કદાચ પોલિટિક્સમાં પણ આપણે જોઈએ તો હાઈ પ્રોફાઇલ કેસ આપણે એ પણ જોવા મળે છે સુનંદા પુષ્કરનો, કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે. સુનંદા પુષ્કરનો કેસ તો આપણે આમાં અત્યારે એટલે નહીં ના લઈએ, પણ એ જે આત્મહત્યાનું પગલું લેવામાં આવતું હોય છે, આખું કંઈક અલગ સ્ટોરી છે. એટલે એમાં આપણે, કારણ કે એમાં તો બધું હાઈ પોલિટિક્સ ઇન્ટરવ્યુ, પોલિટિક્સ પૂરેપૂરું જોવા મળે છે, પેલું બધું હની ટ્રેપ જેવું બી કંઈક આવે છે અને બધું બીજું બધું બી ઘણું આવે છે. આપણે એને અત્યારે સાઈડમાં મૂકીએ. બિલકુલ. આપણે અગર તમે પ્રત્યુક્ષા અને અનો જે કેસ કરતો હોય, અનફોર્ચ્યુનેટ, કેમ કે તમે જુઓ કોઈ બેનને શોખ છે સુસાઇડ કરવાના? અગર એને એની જાન આપી દે છે, એને કઈક આઘાત લાગો હશે, એની જોડે કઈક બહુ જ ખોટું થયું હશે, એના સપના તૂટી ગયા હશે, તો જ એને શું સુસાઇડ કર્યું? જિયા ખાન ના કેસમાં તો ક્લિયરલી આજે સુરજ પંચોલી, ઇટ વોઝ ક્લિયર ડોમેસ્ટિક વાયલન્સ. બરોબર છે,
આઈ થિંક મેડિકલી બી પ્રૂવ થઈ ગયું છે અને પેલા ફોર્સેનિક પોઈન્ટ ઓફ વ્યુ થી બી પ્રૂવ થઈ ગયું છે, બધા ઈમેલ્સ વોટ્સએપ થી બી પ્રૂવ થઈ ગયું છે, પણ આ ભાઈ નસીબ વાળા છે એટલે ફરી રહ્યા છે. એટલે હવે નસીબ એટલે યુ નો આવા નસીબ વાળા છે, સલમાન ખાન આવા નસીબ વાળા છે, લેટ અસ બી ઓનેસ્ટ અબાઉટ ધેટ. એટલે હવે ભલે પછી સુધર્યામાં મારે અત્યારે નહીં પડવું, સુધર્યા બી ના હોય કે તો ભગવાન જાણે, પણ એટલે આવા કેસમાં પેલી બિચારીની જાન ગઈ જીયા ખાન. ભલે જીયા કઈ બી હતી, ફેશનેબલ છોકરી હતી, મોડર્ન છોકરી હતી, બધું, પણ અલ્ટિમેટલી જયારે તમે કોઈને પ્રેમ કરો ને એ માણસ તમને મારે યા તમારી તમને ડબલ ક્રોસ કરે, બીજી જોડે લફડું રાખે તો તમને કેવું લાગે? ઇટ્સ વેરી નેચરલ. એટલે પેલી છોકરીએ સુસાઇડ કર્યું. છોકરીઓ પોતાનું તન મન ધન બધું આપી દે છે, ધે આર લોયલ. હું એમ કેવા જાઉં છું, પણ આ છોકરાઓ જે ઇન્ડસ્ટ્રી બોલો કે ક્યાંય ના બી બોલો, ઇન્ડસ્ટ્રી ની વાત કરીએ આપણે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના કરીએ, તો ધે આર બિલકુલ, એ લોકો છોકરીઓને ખાલી યુઝ કરવામાં માને છે યા એ લોકોનો ટાઈમ પાસ કરવામાં માને છે, અને પછી કહે છે કે છોકરી ખરાબ હતી. એટલે તમે આ આનંદી નો બી કેસ લો તો બિચારી છોકરીએ એનું બધું તન મન ધન આપી દીધું, તો એ પેલો ડોમેસ્ટિક વાયલન્સ કરતો. એટલે મને તો એ છે કે હું આજે તમારા મીડિયા થકી બહેનોને કહેવા માંગુ છું કે બહેનો તમે લોકો ઇમોશનલ ફૂલ્સ કેમ છો? તમે જાન આપીને શું ફાયદો કરશો? અને બહુ લોયલ રહેવાની વાત કરો તો આવા ફિલ્ડ પણ, રુઝાનજી, આવા ફિલ્ડ પણ પસંદ શા માટે કરવામાં આવે છે? વ્યક્તિ જો પોતે લોયલ રહેવા માંગતી પોતાની માનસિકતા ધરાવતી હોય તો જરૂરી નથી કે આવા પ્રકારના કોઈ પ્રસિદ્ધિ મળે એવા જ ફિલ્ડમાં. આ પોઈન્ટ જ ખોટો છે તમારો મધરેશભાઈ, કારણ કે ચલો આ છોડી દઈએ આપણે, આ ફિલ્ડ વાત કરીએ એટલે કે આના ફિલ્ડ એક્ઝામ્પલ, હું આના ફિલ્ડ ના વગર ના એક્ઝામ્પલ, મારી પાસે કેસો આવે કે જેમાં છોકરીઓ આવા નોર્મલ ઓફિસમાં કામ કરતી હોય, ચલો આપણે એક્ઝામ્પલ ઓફિસમાં કામ કરતી હોય, સમાજે શીખવા ક્યાંથી મળે છે? આ ફિલ્મો થી આ સિરિયલો થી શીખવા મળે. આપે બી હમણાં કબૂલ્યું કે ક્રાઇમ પેટ્રોલ જે આવે એનાથી ઘણું બધું ખતરનાક શીખવા મળે લોકોને, તો એ તો કરી રહ્યા છે. એની એક કનેક્ટિવિટી દેખાય, આપણને એવા કિસ્સા તો મળવાના જ છે સમાજમાં, બે કદાચ બહુ ફેમસ લોકો નથી પણ એવા કિસ્સા આપણને મળે છે. અને એમાં આપણે કીધું કે છોકરીઓ ફસાવાનો પ્રયત્ન કરતી, તો છોકરાઓ ઇન્ટેન્સફુલી કરતા હોય છે, જેમ કોર્પોરેટ લેવલની આપણે વાત કરી ત્યાં પણ આ પ્રકારના કિસ્સા થાય, કદાચ ઉજાગર નથી થતા. તો આવા સમયે આ મહિલાઓએ કરવું શું જોઈએ? તમે લોકો સૌથી પહેલા ઇમોશનલ ફૂલ્સ ના થાઓ, બરોબર. બીજા કેસમાં હવે હવે આ કિસ્સાથી શીખવાનું મળ્યું, રિતિક રોશનના કિસ્સાથી શીખવાનું મળ્યું કે બે ચાર ફોટા વધારે પાડો ત્યારે તમે એકબીજા જોડો, કારણ કે રિતિક રોશનનો પોઈન્ટ છે કે ભાઈ આટલા જ પાંચ વર્ષથી રિલેશન ને સાત વર્ષથી રિલેશન સુધી ફોટાઓ ક્યાં છે? અને તો એ જરૂરી છે, કારણ કે ઘણી વાર ફોટાઓ આડાવડા યુઝ થાય છે એટલે ફોટા નહીં પડી આવશે યા જે બી હોય. આઈ કેન ગીવ ઇટ અ બેનિફિટ ઓફ ડાઉટ, કારણ કે અન્ડરસ્ટેન્ડ કે કંઈક રિલેશનશીપ પ્રૂવ કરવા માટે એવી ટાઈમ ફોટાઓની જરૂર ના પડે. અગર મારા આઈ મીન ઘણા કેસીસમાં આઈ નો કે બોયફ્રેન્ડ લઈ લઈને રોજ ફોટાઓ પાડે એ આ લેવલના, પછી પેલું આલુ ચાલુ હોય તો ચાલે કરે, એમાં વાંધો નથી. એટલે ઉલટી એ લોકો જાણે કે અત્યારે તમને બીજો એક્ઝામ્પલ આપું, ચાલો ધર્મેન્દ્ર ની આ સન્ની દેઓલ અને પેલી કોણ આપણી ડિમ્પલ કાપડિયા, બરોબર છે. સન્ની દેઓલ અને ડિમ્પલ કાપડિયાના છેલ્લા ચાર દિવસ પહેલા એક ફોટો વાયરલ થયો છે. તમે કોઈ દિવસ એ લોકોના ફોટા આમાં પેલા આડાવડા જોયા છે? નથી જોયા. આ તો કોઈકે પાડીને મૂક્યો, બિલકુલ. એ લોકો તો રિલેશનશીપમાં છે, પણ હવે આજે કહે કે ચલો હવે તમે રિલેશનશીપ પ્રૂવ કરવા તમારા ફોટા બતાવો, તો બિચારો પાસે છે નહીં ફોટા, કારણ કે એ લોકો રિલેશનશીપ. રુઝાનજી, આમાં મહિલાઓનો પક્ષ બી કેમ લેવો અને પુરુષોનો બી પક્ષ કેમ લેવો? કારણ કે બંનેને પોતાના રિલેશનશીપનું ફ્યુચર ખબર છે કે કશું થવા નથી, અને તેમ છતાં એ રિલેશનમાં આગળ વધી રહ્યા છે. અને પછી આપણે જયારે ચર્ચા કરીએ, અગર એક મિનિટ અગર અમે ફટાફટ કરી દો, પ્રત્યુષાનો એટલે આનંદીનો કેસ લો યા જીયાનો કેસ લો, તો એ લોકોને ખબર હતી કે એ લોકોના લગ્ન થશે આની જોડે, એ લોકોનું હોપ હતો. કંગના રિતિક નામ કેસમાં એવું હતું કે રિતિકે કહ્યું હતું જે કંગનાએ કીધું છે. રિતિકે જયારે ડિવોર્સ કરી કે અત્યારે મારે ડિવોર્સ શાંતિથી થઈ જવા દે, પછી આપણે જેમ જેમ ટાઈમ જશે આઈ કેન સી યુ એઝ માય પોટેન્શિયલ વાઇફ, કેવો કઈક ડાયલોગ બી ઇંગ્લિશ, કારણ કે રિતિક બધી ઇંગ્લિશ બહુ સારું બોલતા આવડે ને ફોરેન ઇંગ્લિશ બોલતા હોય, એટલે પોટેન્શિયલ વાઇફ આઈ કેન સી યુ એઝ માય વાઇફ એવો ડાયલોગ માર્યો છે એમને કંગનાને, જે કંગનાએ કીધું, બરોબર છે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે જયારે તમે એને અલ્ટિમેટલી એક લેડી માટે એનું ડેસ્ટિનેશન મેરેજ હોય છે, લેટ અસ એક્સેપ્ટ ધેટ, બરોબર છે. તો જયારે એને રોજ પેલું ગાજર દેખાવામાં આવે અને પેલી બી કોઈ બી લોજિક કે અમે ડિવોર્સ થઈ ગયો છે, પેલો એકલો તો બેસવાનો નથી, બિલકુલ એને પાડવાનું તો છે, અને રિલેશન તો ચાર પાંચ એક, આપે કીધું ઇમોશનલ ફૂલ ના બનો મહિલાઓને આપ કહી રહ્યા છો, તો આજનું શિક્ષણ ક્યાં જાય છે? આપણી આજની ટેકનોલોજી ક્યાં જાય છે? શું એ લોકોને સહેજ બી ખબર નથી પડતી કે આપણે ઇમોશનલ ફૂલ બની રહ્યા છે અને બનવામાં કદાચ શું એમને મજા આવી રહી છે કે શું ના થાય છે? શું બે ચીજો, યસ, આ બીજા થોડા એક્ઝામ્પલ જી ફિલ્મ સિવાય મારી પાસે એવા કેસીસ છે, આ સાંભળવા જેવા કેસ છે કે બેનો હસબન્ડ છે, હસબન્ડ બહારગામ જોબ કરે છે, બહારગામ એટલે 100-200 કિલોમીટર, બરોબર, એટલે અઠવાડિયા આવે. હવે સાહેબ કામના બે કેસ હતા ને બીજા બીજા ગામમાં થાય છે, પણ અત્યારે મારી પાસે છે કે તો એ લોકોને ઓનલાઈન સોશિયલ મીડિયા થ્રુ દોસ્તી થઈ કોઈ ફોરેનર લંડન વાળા દેશી ઇન્ડિયન એનઆરઆઈ કહીએ, બરોબર છે.
હવે છોકરી એ ભૂત છોકરી ની પરણેલી છોકરી છે, તને ભાન નહીં જતું કે તું પેલા એનઆરઆઈ જોડે દોસ્તી કરે પછી એનઆરઆઈ ઇમોશનલ ફૂલ નથી બન્યા. હવે સમજો ઇમોશનલ ફૂલ બન્યા. ઓકે, એ જ કહેવા માંગુ છું કે તમે તમારી દોસ્તીઓ કરી જયારે પેલો ઇન્ડિયન હતો, આ સાયબર ક્રાઇમ નો કેસ છે, એટલું ખાસ એ કહેવા માંગુ છું. એટલે આમાં ભૂલ 100% છોકરી ની બરોબર છે. ને સામે વાળો જે પેલો એનઆરઆઈ સો કોલ કહેવાય, દેશી જ પણ જે પોતા જાતે એનઆરઆઈ કે એને ખબર કે આ છોકરી આવી તો ફસે એનઆરઆઈ ના નામે, અને પછી ગિફ્ટ મોકલાવો, અને પછી ગિફ્ટ ના નામે પૈસા એઠો નહીં, આખું બધું આવતું બહુ કોમન છે અત્યારે. બહેનો સમજે તો સારું. એટલે આમાં હું 100% કહું કે બહેનોની ભૂલ, એમાં કોઈ ડાઉટ નથી. અને બહેનોની એટલે ભૂલ કારણ કે એ લોકોની લાગણીઓ, એ લોકોની જે સો કોલ્ડ રિક્વાયરમેન્ટ, એ લોકો પછી બહાર શોધવા જાય તો આવું જ થાય. છેલ્લો ઉદ્દેશ શું હોય છે? એ લોકો પોતાના પ્રેમ માટે આવું કરે છે, વાસના માટે આવું કરે છે. હા, થેન્ક યુ. તમે જયારે, અગર હું અત્યારે એનઆરઆઈ નો લંડન નો એક્ઝામ્પલ મેં આપ્યો, તો આઈ વુડ રાધર યુઝ ધ વર્ડ વાસના. ઓકે, આઈ વુડ રાઇટ ધ વર્ડ કે દેલો સેટિસ્ફેક્શન નહીં, કે જે બી તમે જે બી નેગેટિવ વર્ડ યુઝ કરો આમાં હું તમને છૂટ આપું છું યુઝ કરવાની, કારણ કે ફેક્ટ છે. પણ તમે અગર રિતિક કંગના આયા, પ્રત્યુષા આયા, નો જીયા નો કેસ લો તો નો, ઇટ ઇઝ નોટ વાસના, ઇટ ઇઝ ધર પ્રેમ. સો લેટ અસ બી ક્લિયર ઓલસો, અગર ટ્રેપ છે, પેલી છોકરી ફસાવે છે, તો ઓબ્વિયસલી ઇટ ઇઝ મની. ઓકે, બરોબર છે. એટલે આપણે, હું એવું નથી કહેતી કે બધી બહેનો દૂધે નહીં, પણ જયારે પ્રેમનો, જેન્યુઅન પ્રેમનો પોઈન્ટ છે ત્યારે તમે મિસયુઝ થાવ છો. આ કેસો ત્યાં પ્રોબ્લેમ છે. એક એક મુદ્દા પર ચર્ચા એટલા માટે કરું, એક સર્વે આપણને એસોસિએશનમાં જોવા મળી રહ્યો છે, આ મુદ્દો એટલા માટે ટાંકી રહ્યો છે, જયારે આટલા પ્રકારની પરિસ્થિતિ જો સમગ્ર દેશમાં જોવા મળતી હોય, હાઈ પ્રોફાઇલ હોય કે કોર્પોરેટ લેવલ પર હોય કે એજ્યુકેશન સિસ્ટમની વાત કરીએ કે ત્યાં પણ નોકરી કરતી મહિલા કર્મચારીઓ પણ હોય, પણ એવામાં સવાલ એ થાય છે કે એવો સર્વે કહેવામાં આવી રહ્યો છે કે સાંજે 6-7 વાગ્યા પછી મહિલાઓને ડર લાગે છે બહાર નીકળવામાં. તો આ વસ્તુ શક્ય લાગે છે ખરી? કારણ કે આપણે આ બધા પરિસ્થિતિ સ્વતંત્રતાના આધારે જોઈ રહ્યા છે કે મહિલાઓ પાસે સ્વતંત્રતા છે. એટલે તમે સર્વે પરફેક્ટ છે, એટલા માટે હું અગ્રી કરું છું. કારણ કે આજથી 2 વર્ષ પહેલા, હું તમને એક્ઝામ્પલ આપું છું, 2 વર્ષ પહેલા અમે ગર્લ્સ પોલિટેક્નિકમાં અમારો એક સેમિનાર હતો. ઓકે, સેમિનાર પર તેઓ સેફ્ટી, સિક્યોરિટી, એમ્પાવરમેન્ટ બધી સરસ સરસ વાતો કરી અમે બધા, બરોબર. પછી છોકરીઓએ મારી પાસે, પછી 1-2 અને ક્વેશ્ચન આન્સરમાં ના પૂછે, એ લોકોને એટલી શરમ આવે. 1-2 દીદી દીદી મેં કહું શું છે, તો કહે કે બેન દીદી અમે અહીંથી જઈએ છીએ, તો રિક્ષાવાલો, અમે રિક્ષામાં જઈએ તો રિક્ષાવાલાને પૂછે ભાઈ શું ભાડું થતું, તો કે સ્માઇલ દોગે તો ચલેગા, આવું આડું આવ્યું. એટલે આ લેવલની એ લોકોમાં બીક છે, અને જયારે આ લેવલની એ લોકોમાં બીક હોય છે ત્યારે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે એ લોકોને ભણવા પર કેટલી ઇફેક્ટ પડે. ઘરમાં મમ્મીને કહી નહીં શકે, કારણ કે મમ્મી પપ્પાને કહે તો પાછું એ લોકોનું ભણવાનું બંધ કરે, આ બિચારા એ લોકોને સમજાવે, અને ફ્રેન્ડોને કહેવાતી તો અમે ફાયદો નથી. એટલે જે આ સર્વે છે, જેમ પણ જોબમાં બી સેમ છે, થોડું અલગ લેવલનું છે પણ છે ખરા. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે યસ, એમાં વીક છે, પણ જોડે બીજી ચીજ બી આવી હતી. એમાં મારે ખાસ કેવું છે કે સેમિનાર સર્વે, એ જે સર્વે આવ્યો છે આજે પેપરમાં, સર્વેમાં એવું બી લખ્યું છે કે 88% બહેનોને લોનું ખબર નથી. એના માટે હું તમને ખાસ, એ મારે એક ટાંકો છે પોઈન્ટ, કે હું જયારે મારા સેમિનાર્સમાં હું એક, અમે એક ચેકલિસ્ટ બનાવ્યું છે લોનું, કે ભાઈ ચેકલિસ્ટ એટલે શું, સિમ્પલ, કે ભાઈ આવું કોઈક લે છે, કોઈ ગીત ગાય, અશ્લીલ ગીત ગાય, તો 509 નંબરની કલમ લાગે છે, અને એનો ઇટ્સ અ બેલેબલ ઓફેન્સ, 3 વર્ષની જેલ થાય, પણ ઇટ્સ અ બેલેબલ ઓફેન્સ. આવું બસ આટલું જ લખ્યું છે ચેકલિસ્ટમાં, એવી 10-1 કલમો લખી છે. જયારે હું આ ડિસ્કસ કરું, કોઈને સાંભળવામાં ઇન્ટરેસ્ટ નથી, કોઈ પણ ફરિયાદ કરે તો તરત એક્શન લેવાશે કે નહીં, એ શ્યોરિટી નથી મળતી. ફરિયાદ કરે તો એક્શન લેવાય છે, એવું નથી. તમે અગર આ ભલે બિચારી રામ રહીમ નો કેસ જોઈએ, 10 વર્ષે થયું, પણ જે થયું એટલે ન્યાય મળ્યો, બરોબર છે, કે એને નાનામાં લેટર થી આખો કેસ ચાલુ થયો હતો, ન્યાય મળ્યો. એટલે એવું નથી, તમે એવું કહો કે ભાઈ તમારા ઘરે આવીને લોકો ફરિયાદ લખે, તમને કે વાહ 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 વાહ, એવું નથી. તમારે મહેનત તો કરવી પડશે ફરિયાદ આપવાનું. બધી બહેનોને કહું, ઘણી વાર બહેનો મને કે અરે અમારે પોલીસ સ્ટેશન, એ તો થોડી મહેનત કરવી પડશે, પણ અગર તમે મહેનત કરશો તો તમારી બીજી બહેન બચશે ને તમે બી બચશો. ના તો અગર તમે મહેનત નહીં કરશો આટલી, તો પેલું આ તો પેલા તો સ્વામી તો મળવાનું છે, ને તો બીજે 4 જગ્યાએ છોકરીઓને જઈને હેરાન કરવાનું છે. એટલે એ તો આપણી ફરજ ને ધર્મ બને છે. આઈ વુડ રાધર લાઈક ટુ સે દેટ. ઓકે, દર્શક મિત્રો, સમાજમાં એવી માનસિકતા હોય છે કે કોઈ એક વ્યક્તિ, કોઈ યુવતી હોય કે યુવક હોય, જો એ કોઈ રીતે ફસાઈ જાય છે કોઈ પણ કિસ્સામાં અથવા તો કોઈ પણ બાબતને લઈને, ત્યારે અન્ય લોકો કદાચ એને જોવામાં વધારે રસ દાખવતા હોય છે, અથવા તો એવું વિચારતા હોય છે કે આનું વધારે બગડે તો અમને જોવાની મજા આવશે. આવી પણ સમાજની એક વિકૃત માનસિકતા હોય છે. આ વિકૃત માનસિકતા સમાજની બદલવાની જરૂર છે, કારણ કે આપની આસપાસ આવી કોઈ ઘટના બને છે તો એને આપ પણ પોતે ઉજાગર કરી શકો છો. કારણ કે જેમ રુઝાનજીએ કીધું પ્રમાણે, કદાચ આપની પાસે એવી ઘટના ક્યારેય ન બને એવું વિચારીને પણ આપ કોઈ પણ વ્યક્તિ, યુવક હોય કે યુવતી હોય, તેની વહારે આવીને એને કાયદાનો સપોર્ટ આપી શકો છો અને એને ઉજાગર પણ કરી શકો છો, તો કદાચ પોતાનું વિચાર્યું કહેવાશે. નહીં તો જે બીજા વ્યક્તિ પાસે ઘટના બને છે તમારી પાસે નહીં થાય એની કોઈ શક્યતા કે કોઈ શ્યોરિટી નથી સમાજમાં. એટલા માટે જ આ ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચાને અહીં સમાપ્ત કરીએ. આ ચર્ચામાં રુઝાનજી આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.